આજે હું તમારા માટે લઈને આવી છું સેવસરની રેસીપી. એના માટે મેં અહીંયા 2 ગ્લાસ પાણી ગરમ મૂક્યું છે. એના અંદર હવે 1 કપ વટાણા નાખી અને એને 3 થી 4 કલાક માટે હું પલળવા મૂકી દઈશ. મેં સેવસર વઘારવા માટે અહીંયા 3 થી 4 ચમચી તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે એમાં થોડી હિંગ નાખીશું. થઈ જાય એટલે એમાં થોડી ડુંગળી નાખીશું. ડુંગળીને આપણે બિલકુલ ગુલાબી રંગની કરવાની છે. હવે આપણે એમાં થોડું આદુ છીણીશું. બધાનો કાચો પેસ્ટ જતો રહે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે. હવે એમાં આ બાફેલા વટાણા ઉમેરીશું. વટાણાને આપણે આવી રીતે તેલમાં થોડા સાતરી લઈશું. હવે મેં 3 મીડિયમ સાઈઝના બટેટા લીધેલા છે કે મેં બાફી અને આવરી હાથેથી મેશ કરી લીધા છે. મેશ કરીને બટાકા નાખવાથી એનો રસો સારો જાડો થાય છે. હવે આપણે તેમાં થોડા રેગ્યુલર મસાલા કરીશું. 1 ચમચી ધાણા જીરું, હું અહીંયા 1.5 ચમચી મરચું લઉં છું. તમારે જેટલી તીખાશ જોઈતી હોય એટલું તમે લઈ શકો છો. 1/2 ચમચી હળદર, હું અહીંયા 1 ચમચી જેવો ગરમ મસાલો લઉં છું. તમને ઓછું તેજ જોઈતું હોય તો તમે ઓછો નાખી શકો છો. 1.5 ચમચી મીઠું લીધું છે. હવે અમે જે કુકરમાં વટાણા બાફ્યા હતા તેમાં 1 ગ્લાસ જેવું પાણી લઈ અને મેં બધું લઈ લીધું છે. હવે એને આપણે ઉકળવા દઈશું. હવે આપણે એમાં થોડા કોથમીર નાખી અને એને 3 થી 4 મિનિટ માટે ઉકાળી લઈશું. તમે જોઈ શકો છો આ ઉકળવા આવ્યું એટલે આપણું તેલ મસાલો બધો ઉપર આવી જશે. આવી રીતે વઘારી અને સેવસર બનાવવાથી એકદમ ટેસ્ટી થાય છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. ચલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. જય જલારામ.